जूनागढ़ जिल्ला में छेल्ला घणा समय थी परप्रांतियों धसारो वधी रह्यो छे। आंगे बुलेटिन इंडियानी टीमे बहारथी आवेला लोको साथे संवाद कर्यो हतो। जेम के बुलेटिन इंडियानी टीमने जाणवा मळ्यो हतुं के कोरोनाना खरेखर केटला डोज होय छे ते आ परप्रांतियोने खबर ज नथी। खरेखर एक गंभीर बाबत गणी शकाय। અત્યારે આપણે હાલે ઉપસ્થિત છીએ જેતપુર સોમનાથ હાઈવે ઉપર કે જ્યાં પરપ્રાંતિઓની ભીડ લાગેલી છે। દરેક પરપ્રાંતિઓ બહારથી આવેલા છે। અત્યારે કામ શરૂ થઈ રહ્યું છે, મોસમ શરૂ થઈ રહી છે, એની સાથે બધા પરપ્રાંતિઓ દૂરથી આવી રહ્યા છે। કોઈ પાસે વેક્સિનનું સર્ટિફિકેટ છે, કોઈ પાસે નથી, અને જેની પાસે અમુક પાસે તો કોઈ માહિતી જ નથી કે વેક્સિનના ખરેખર કેટલા ડોઝ હોવા જોઈએ। અમુક વ્યક્તિઓએ કહ્યું કે અમે એક ડોઝ લીધેલા છે, અમુક વ્યક્તિઓએ કહ્યું અમે બંને ડોઝ લઈ લીધા છે, પરંતુ અમુક વ્યક્તિઓ એવા પણ મળ્યા કે અમે ત્રણ ત્રણ ડોઝ લીધેલા છે। તો આ એક આશ્ચર્ય બાબત કહી શકાય, કારણ કે ત્રણ ત્રણ ડોઝ કોઈક વ્યક્તિને કઈ રીતે મળી છે? તો ચોટેલા છે, ત્રણ ડોઝ લઈ લીધેલા વેક્સિનના ડોઝ બે જ દેવાના હોય છે। બે રાજકોટ આપેલા તમે દાદા બોલો? બે રાજકોટ ને ચોટીલા। અચ્છા, બે રાજકોટ ડોઝ આપેલા છે, ચોટીલા ડોઝ। તમને એનું સર્ટિફિકેટ કે કઈ આપ્યું છે એ લોકોએ ત્યાંથી? ઘરે પડ્યું બધું ટૂંકમાં। તમે ત્રણ વખત તમે ડોઝ લીધેલા એમ કહો છો, અને તમને સર્ટિફિકેટ એ ત્રણે ત્રણના મળેલા છે, બરાબર છે? પણ વેક્સિનના ડોઝ બે જ લેવાના હોય છે તમારી સાથે કોણ કોણ છે બીજા? કઈ જગ્યાએ લીધા? કયું ગામ? ચોટીલા, બરાબર, વાંધો નહીં। તમે વેક્સિનના ત્રણ ડોઝ લીધા એમ તમે? પણ દાદા, વેક્સિનના ડોઝ બે જ દેવાના હોય છે, ત્રીજો ડોઝ કેનો આપ્યો? બુલેટિન ઇન્ડિયાએ આ વિશે વધારે જાણવાનો પ્રયાસ કર્યો અને જાણવા મળ્યું કે એ લોકોને ત્રણ ત્રણ ડોઝ હકીકતમાં મળ્યા નહોતા, પણ એમને ખરેખર માહિતી જ નહોતી કે કેટલા ડોઝ હોઈ શકે। એટલે અમુક એવી બાબત પણ કહી શકાય, કારણ કે અત્યારે દિન પ્રતિદિન કેશોદ પંથક વિસ્તારમાં અત્યારે કેસ વધી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી કેસ કેશોદ વિસ્તારમાં આવી રહ્યા છે। તો આ પરપ્રાંતિઓ જે આવ્યા છે તો એમની પાસે વેક્સિન ખરેખર ના લીધી હોય તો એમને ખરેખર આરોગ્ય તંત્રએ આ બાબતે ધ્યાન લઈ અને વેક્સિન લેવડાવવી જોઈએ।